એક તરફ રૂપાલાની ટિકિટ પરત ખેંચવા માટે જોહરની ચીમકી ઉચ્ચારાઈ રહી છે બીજી તરફ રૂપાલા રાજકોટમાં પાઘડી બંધ થઈ અને આવજો મારા ફોર્મ ભરવાના કાર્યક્રમમાં તેવું કહી રહ્યા છે એક તરફ વિરોધ ચાલી રહ્યો છે બોયકોટ પરસોત્તમ રૂપાલાના પોસ્ટર લાગે છે તો બીજી તરફ રાજકોટમાં બેનર લાગે છે રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે અડીખમ હવે અડીખમ કોની સાથે કોણ છે એ ભારતીય જનતા જાણે રાજકોટની જનતા જાણે પરંતુ સવાલ એ છે કે આટલી સળગતી સ્થિતિની વચ્ચે પાલા જે પ્રકારે નિવેદન આપે છે અને ક્ષત્રિય સમાજ આશા રાખે છે કે ભાજપ તેમની ટિકિટ રદ કરશે શું થશે આગળ તેની વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રમાં બેઠેલા નેતા કે જેઓ હાઈકમાન્ડ કરતાં પણ ઉપર છે અને આજે તેને જ હાઈકમાન્ડ માનવામાં આવે છે એવા સર્વોપરી નેતાઓની એરોગનસી કેવી છે એટલે કે અભિમાન કેવું છે એ મારે તમને કહેવાની જરૂર નથી એમના અભિમાન જે પ્રકારે રાજા રાવણના પણ ન હતા એ પ્રકારના છે એ હકીકત છે આ ગુજરાતની જનતાએ આ દેશની જનતા તેને જોઈ રહી છે તેમની સામે કોઈ જીદ કરે તેમની સામે કોઈ માગણી થાય ત્યારે સ્વીકારાતી નથી અને સ્વીકારાય છે તો ત્યારે જ્યારે એમને ગળા સુધી આવે એ ખેડૂત આંદોલન હોય કે નિરમાનું આંદોલન કનું કલસરિયાનું ગળા સુધી આવ્યું હતું ત્યારે જય સાહેબ ઝૂક્યા હતા પરંતુ ક્ષત્રિયો જે પ્રકારે આંદોલન કરી રહ્યા છે જે પ્રકારે ઉગ્ર વિરોધ છે આક્રોશ છે અને બહેનો જોહર માટે નીકળી છે એ જોઈને પણ હજી ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમોને ગળા સુધી નહીં આવ્યું હોય ગઈકાલે પરસોત્તમ રૂપાલાએ રાજકોટની અંદર સભા ગજવી સભાના કાર્યક્રમમાં કહ્યું હતું કે તમારે મારા બે કાર્યક્રમમાં આવવાનું છે અને પહેલો કાર્યક્રમ છે જેમાં તમારે પાઘડી બંધાવવાનું છે અને પાઘડી બંધ કાર્યક્રમ બાદ તમારે ગામે ગામ લોકો સુધી મારી વાત પહોંચાડવાની છે તમે જુઓ રાજકોટની સભામાં શું બોલ્યા બાદમાં વાત કરીએ કે શા માટે અડીખમ ના બોર્ડર લાગી રહ્યા છે આપણા બે કાર્યક્રમો છે જેમાં તમારે હાજરી આપવાની છે એક હું આજે એક બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ તમને આપી દઈશ એટલે ફોર્મ ભરવાની તારીખ આપું તય તમારે બધા પાઘડી બંધ આવવાનું છે પાઘડી બંધમાં ખ્યાલ આવે ને પછી સાતમી તારીખે મતદાન કરવાનું છે કઈ હાગમટે આવવાનું છે આ બે કાર્યક્રમોમાં તમારે જોડાવાનું છે બાકી તમે જ્યાં રહેતા હો ને આડખે પડખે બેઠા બેઠા વાતો કર્યા રાખવાની આ જાણ ને અમે ઓળખીએ છીએ અમારો જાણીતો તો માણા છે ઘણા વર્ષથી ઓળખીએ છીએ એમાં વાંધો આવે એવું નથી તમે જોડાઈ ગયો એવું અડખે પડખે આપણે કહેતા રહેવું એવું કહેવાની કાળજી વિનંતી કરવા માટે હું અહીંયા આવ્યો છું નહીતર શું થાય છે કે ભાષણો તો અમે કરીએ એમ તો મોદી સાહેબની સરકારની વાતો કરવા બેહુ થવાર પડે

નિમંત્રણને માન આપી રૂપાલા આવ્યા તેવું પત્રિકા પરથી લાગતું હતું અને એ જ સ્ટેજ પરથી રૂપાલાએ આ ભાષણ આપ્યું જે તમે સાંભળ્યું તેઓ બંધ લોકોને બોલાવી રહ્યા છે તો બીજી તરફ રાજકોટમાં બોર્ડ લાગ્યા છે જેમાં લખ્યું છે રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે અડીખમ આ પ્રકારના પોસ્ટર બેનર શા માટે લાગે છે બીજી તરફ બોયકોટના બેનર લગાવી રહ્યો છે છત્રીસ સમાજ પરંતુ નવજીવન ન્યૂઝે પહેલાં જ કહ્યું હતું જ્યારે દિલ્હીથી રૂપાલા પરત ફરે છે અમદાવાદ એરપોર્ટ પર ત્યારે તેમનો કોન્ફિડન્સ કંઈક અલગ હતો બાદમાં પોતાના ઘરે હર્ષઘી અને રત્ના આવે છે ત્યારે માધ્યમોને જવાબ આપવાનો ટોન પણ કંઈક અલગ હતો અને બાદમાં પત્રકારોને કહ્યું કે હું તમે વાહન લઈ લો તમારી કારમાં હું બેસી જાઉં એટલે સાથે જ ફરીએ ટોન પણ અલગ હતો આ ટોન હતો કોન્ફિડન્સનો આ કોન્ફિડન્સ હતો કે ઓવર કોન્ફિડન્સ શું ભાજપના નેતાઓને ગુમાન અઘરું પાડશે આ ક્ષત્રિયો કારણ કે જે પ્રકારે પ્રચાર પ્રસાર ચાલે છે તે પ્રકારે કોઈના માન્યમ નહીં આવે કે રૂપાલાની ટિકિટ કપાય કે ટિકિટ કપાશે છતાંય ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે બહેનો જોહરની વાતો કરી રહી છે ગામે ગામ આંદોલનની વાતો થઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટીને કેટલીક લોકસભા બેઠકો પર પોતાના પ્રચારકોને પ્રચાર કરવા માટે મોકલવાની મુશ્કેલી પેદા થઈ રહી છે અમારા અંગત સૂત્રો જણાવે છે છતાં ભાજપ છે ભાજપના સુપ્રીમો છે ભાજપના દિગ્ગજ નેતાઓ છે જેઓને આ બાબતની કોઈ દરકાર નથી છત્રીઓનું આંદોલન ચાલુ છે રૂપાલાનો પ્રચાર ચાલુ છે અડીખમ રીતે રૂપાલા પ્રચાર કરે છે જોઈએ રાજકારણમાં આગળ શું થાય છે રાજકોટ લોકસભાની બેઠક પર આ વખતે જંગ છે એ જોવા જેવું રહેશે એ વાત ચોક્કસ છે નમસ્કાર વૈષ્ણવ